અંકલેશ્વરના બોરબાટા બેટમાં રહેતો આઈટીઆઈ ભણેલા ખેડૂતે 3 વર્ષ પહેલા લાલ જાંબુની ખેતી કરી હતી. આજે મબલક પાક મેળવીને નફો મેળવી રહ્યો છે. અંકલેશ્વર તાલુકાના એક ગામના યુવા ખેડૂતે પ્રયોગ માટે ઉગાડેલ લાલ જાંબુના છોડ 3 વર્ષ બાદ ઉત્પાદન શરૂ કર્યું છે. ઉત્પાદન સારું મળી રહ્યું છે, જેને લઈને ખેડૂતને 3 વર્ષની મહેનત સફળ જઈ રહી છે. દેશના કેટલાક ભાગોમાં કુદરતી કે ખાડી કિનારે કુદરતી ઉગે નીકળેલા જાંબલી કલરના જાંબુડા જોવા મળે છે, પરંતુ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નાનકડા એવા બોરબાટા બેટ ગામમાં રહેતા યુવા ખેડૂત અતુલ કુમાર બી પટેલ છેલ્લા 7 વર્ષથી ખેતી કરી રહ્યા છે. અભ્યાસમાં આઈટીઆઈ એઓ સીપી નો કોર્સ કર્યો હતો. ખેડૂતે ઘણા વર્ષ નોકરી કરી હતી, પરંતુ નોકરી કરતા ખેતીમાં રસ વધુ હોવાથી યુવાને ખેતીમાં જંપલાવ્યું હતું. અને કહેવાય છે ને કે જે ક્ષેત્રમાં રસ હોય એમાં જો યુવાન કામ કરે તો કંઈક નવું જ કરી બતાવે. આ યુવાને પણ ખેતીમાં રસ હતો, જેને લઈને દિવસ રાત એક કરી ખેતી કામ શરૂ કર્યું. અતુલ કુમાર પોતે પોતાના ખેતરના સેડા ઉપર લાલ જાંબુ ના છોડ ઉગાડ્યા છે. મહારાષ્ટ્રથી ખાસ કંઈક નવું કરવા માટે અને ટ્રાયલ માટે તેઓ લાલ જાંબુડાના છોડની માવજત કરી ખાતર અને દેશી પદ્ધતિથી છોડ મોટું કરતા ગત વર્ષે 3 વર્ષનું થતા જ તેના ઉપર એક નહીં પણ હજારો ફળ બેસ્યા હતા. અને ગત વર્ષે 3 ક્વિન્ટલથી વધુનું ઉત્પાદન થતા ખેડૂતને મણના 1000 રૂપિયાની આવક થઈ હતી, જેના હિસાબે 3 ક્વિન્ટલના 5000થી વધુની આવક થઈ હતી. જોકે આ નવા છોડ માં ફળ મળતા તેમણે આ ખેતી તરફ હવે રસ દાખવ્યો છે. આ વર્ષે યોગ્ય પ્રાકૃતિક ખાતર અને માવજાતને લઈ સારું ઉત્પાદન થાય તેવી આશા ખેડૂતે સેવી છે. અને 4 ક્વિન્ટલથી પણ વધુ લાલ જાંબુનું ઉત્પાદન મળવા સાથે 8000થી વધુની આવક મળશે તેવું અનુમાન તેઓએ લગાવ્યું છે. આ લાલ જાંબુના આમ તો અનેક ફાયદા પણ છે. વિટામિન અને લોહ તત્વ તેમજ તેને આરોગવાથી શરીર તંદુરસ્ત નિરોગી રહેવા સાથે સ્વસ્થ રહે છે, જેથી ભરૂચ જિલ્લામાં પણ આ લાલ જાંબુનું ચલણ વધ્યું છે. ત્યારે નોંધનીય બાબત છે કે અત્યાર સુધી બજારોમાં જાંબલી કલરના જાંબુડા તો જોવા મળી રહ્યા હતા, પરંતુ હવે ભવિષ્યમાં લાલ જાંબુ પણ બજારોમાં વેચાતા દેખાશે તેવું ખેડૂતોનું માનવું છે. બ્યુરો રિપોર્ટ, આમ ટીવી ભરૂચ. હું અતુલભાઈ ભરતભાઈ પટેલ જૂના બોરબાટા બેટ ગામનો રહેવાસી. આ રેડ જાંબુ છે જે મહારાષ્ટ્રથી છોડ આવ્યા છે અમે, અને એનું અત્યારે 3 વર્ષ જ્યાંથી ઉત્પાદન મળે છે 2000 રૂપિયાનો થયો છે ગયા વર્ષે. આ વર્ષે લગભગ એનું ખૂબ સારું ઉત્પાદન છે, તો એનો બજાર ભાવ 1000 રૂપિયા છે, તો એનું ખૂબ સારું ઉત્પાદન છે, તો લગભગ અમારે 6 થી 8 હજાર જેવાનો થશે. હું ખેતીમાં લગભગ 7-8 વર્ષથી ખેતીમાં સંકળાયો છું. માર્કેટમાં લોકલ માર્કેટમાં અહીંયા ભરૂચ અને અંકલેશ્વર માર્કેટમાં જઈએ છે તો અમને બજાર ભાવ 1000 રૂપિયા મળે છે.